સાબરકાંઠા જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 30 જેટલી બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જો કે માત્ર 6 બેઠક ઉપર જ કોંગ્રેસના ઉમેદવારો જીતી શક્યા હતા, જેના પગલે આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત વિજયનગરના ખેડાસણ કંપાના વતની ધીરુભાઈ પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ વિકાસ ઉપર જોર આપવામાં આવશે તેમજ ભાજપ દ્વારા જાહેર થયેલી યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવા પ્રયાસ કરાશે. સાથોસાથ જ ગ્રામ્ય કક્ષાએ પડી રહેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સમગ્ર ટીમ કામે લાગશે. જો કે ભ્રષ્ટાચારના મામલે તેમણે જણાવ્યું હતું કે વહીવટી અધિકારીઓ સાથે તાલમેલ કરી સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુક્ત બને તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાશે. આ તબક્કે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયેલા તમામ સભ્ય હાજર રહ્યા હતા, તેમજ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પણ નવીન ચૂંટાયેલી પાકની પ્રથમ સભામાં હાજર રહીને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં અધ્યક્ષ સ્થાને રહીને સાબરકાંઠા જિલ્લા પંચાયતના નવીન પસંદગી પામેલા જિલ્લા પંચાયત પ્રમુખને આવકાર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા. ત્યારે આમ તો એક સમસ્યા છે, પણ અમે ભ્રષ્ટાચારને રોકવા માટે પારદર્શક વહીવટ એટલે આમ તો જોઈએ તો જિલ્લા પંચાયતની અંદર સત્તાઓ આમ તો વહીવટી પાંખને બહુ સીમિત સત્તાઓ છે, પણ અમે ભ્રષ્ટાચારને રોકવા માટે અમે એવા પગલાં લેશું કે જેથી કર્મચારીઓ જોડે સંકલન કરીને જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે, બીજા અધિકારીઓ છે, અલગ અલગ જે ખાતાઓના અધિકારીઓ છે, તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારીશ્રી છે, એમની જોડે મળીને લોકોને સારી સેવા મળે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે એના માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું. તો અત્યારે જે અમે સુકાન સંભાળ્યું છે, અમે આ 30 લોકોના પ્રતિનિધિ છીએ અને પાર્ટીના પણ એક વ્યવસ્થાના ભાગરૂપે પ્રતિનિધિ છીએ. તો અમે 5 વર્ષ દરમિયાન કે જે જિલ્લાની અંદર રોડ રસ્તાનું જે નેટવર્ક છે જે મોટાભાગે જિલ્લા પંચાયત અંદરમાં આવે છે અને એના સિવાય તમામ ગ્રામીણ વિકાસની જે યોજનાઓ છે એ જિલ્લા પંચાયત થ્રુ જાય છે, બરોબર છે, એમાં મકાનો છે, પછી ખેતીને લગતી યોજનાઓ છે કે જે સાધન સહાય ખેડૂતોની જે છે એ યોજનાઓ જે છે તે જિલ્લા પંચાયત થ્રુ જે આવે છે. બીજું કે નરેગાની જે પણ યોજનાઓ ચાલે છે લોકોને રોજગારી માટે એને પણ અમે પ્રાધાન્ય આપશું અને સંપૂર્ણ છેવાડાના માનવી સુધી ગરીબમાં ગરીબ માણસને પણ રોજગારી મળી રહે એના માટે અમારો સંપૂર્ણ પ્રયત્ન હશે. અને જિલ્લા પંચાયત દ્વારા જે ગ્રામીણ વિકાસની જે પણ યોજનાઓ છે તે તમામ યોજનાઓ અમે અમારી રીતે પ્રવાસ કરીને સંપૂર્ણ જિલ્લાનો પ્રવાસ કરી અને જ્યાં જ્યાં પણ જરૂરિયાત હશે અને જિલ્લા પંચાયત દ્વારા જે પણ અમારી ફરજમાં આવતું હશે તે અમે સંપૂર્ણ અમારી ટીમ છે તેના માટે અમે સંપૂર્ણ ન્યાય આપવા માટે અમે 5 વર્ષમાં પ્રયત્ન